દેશની સ્થિતિની સાથે રાજ્યની પણ સમીક્ષાઓ રોજ કોર ગ્રુપમાં કરે છે. મને ચીફ સેક્રેટરી પણ અધિકારીઓ સાથે રોજ વિડીયો કોન્ફરન્સ કરે છે અને એની માહિતી પણ રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મેળવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે કેસ વધી રહ્યા છે એમની ચિંતા એ સ્વાભાવિક છે, સરકારને હોય. એમની ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ, રાજ્યની જનતાને પણ સહકાર આપવા માટે વિનંતી કરી રહ્યા છીએ કે જે પ્રકારે કેસ વધે છે એમાં આપણે એકઠા ઓછા થઈએ, માસ્ક અવશ્ય પહેરીએ. જે સ્થિતિ હતી એમાં અત્યાર સુધી પરિસ્થિતિને અનુરૂપ આપણે સૌ સાથે મળીને ચાલ્યા છીએ અને હંમેશા રાજ્યની જનતાએ સહકાર આપ્યો છે, તો આવનારા દિવસોમાં પણ પરિસ્થિતિને પામીને સિચ્યુએશન જેવી જ્યારે ઊભી થતી હોય છે ત્યારે સૌ સહકાર આપે તો કોરોનાની સામેની લડાઈમાં એ જીત આપણી ચોક્કસ થવાની છે. એના સંદર્ભે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને, ખાસ કરીને આરોગ્ય વિભાગ આદરણીય ઋષિભાઈના નેતૃત્વવાળો, એમને પણ બધી જ વ્યવસ્થાઓ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવા માટેની સૂચનાઓ આપી છે. 121 દિવસ ભૂપેન્દ્રભાઈની સરકારને એમના નેતૃત્વમાં થયા છે ત્યારે એમને અભિનંદન આપવામાં આવ્યા. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ 21 દિવસમાં રાજ્યની જનતા માટેની કરેલી સેવા અને પરિશ્રમ યાત્રાનો શ્રેય એ ટીમ ગુજરાતને, ચાહે મંત્રીશ્રી હોય, એમપી હોય, ધારાસભ્યશ્રી હોય, જનતા જનાર્દન અને વહીવટીતંત્રને એમણે આ શ્રેય આપ્યો છે. કે આ શ્રેય એ માત્ર એક મારો નથી, તમામ રાજ્યની જનતાને આ શ્રેય જાય છે અને વહીવટીતંત્ર અને તમામ પ્રતિનિધિઓને આ શ્રેય જાય છે. 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય પર્વ. આપણે સૌ જાણીએ છીએ કે પરંપરાગત રીતે એક રાષ્ટ્રભાવના, ખાસ કરીને નરેન્દ્રભાઈ આ દેશનું નેતૃત્વ કરે છે ત્યારે વિશેષ રીતે દેશ જોડાય છે, તો એમની પણ ઉજવણી સંદર્ભે નહીં પણ આપણે એક જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ તહેવાર પણ આપણે ઉજવી શકીએ એ પ્રકારે સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે નહીં રાખતા પણ કેટલાક લોકોએ જે અલગ અલગ પ્રકારે સેવા કરી છે એમનું પણ સન્માન થાય અને કાર્યક્રમ કોરોનાની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે એ જે કાંઈ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર બનાવી રહી છે એ પ્રમાણે 26 જાન્યુઆરીની આપણે સૌ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ સાદગીથી એ પ્રકારે કરવામાં આવશે. અજીતભાઈ, ડોક્ટરો હડતાલ પર જવાની વાત ચાલી રહી છે, કોરોના કાળની અંદર ડોક્ટરો હડતાલ પર જશે, કેવી રીતે આરોગ્ય વ્યવસ્થા જાળવશે સરકાર અને કેવી રીતે કામ થશે? 10,000થી વધુ ડોક્ટરો હડતાલ પર જવાની ચિંતા ઉંચાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આરોગ્યમંત્રી ઋષિભાઈ એ ડોક્ટરોના જે કંઈ એક પ્લેટફોર્મ ઉપર બધા ભેગા થઈને આવ્યા છે ત્યારે તમામ ડોક્ટર એમના એસોસિએશન એમની સાથે પણ ચર્ચા અને વાટાઘાટો થઈ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક પેટા કમિટી મંત્રીમંડળની માનનીય ઋષિભાઈ, નાણામંત્રી ભાઈ શ્રી કનુભાઈ અને આરએનબી મંત્રી પૂર્ણેશભાઈની એક પેટા કમિટી બનાવેલી, આખો અહેવાલ એ તૈયાર કરીને પેટા કમિટીએ એ અહેવાલ જે કાંઈ બાબતો મહત્વની હતી એ તબીબોને નોન પ્રેક્ટિસ એલાઉન્સની લાભ આપવાનો બાબત હોય, તબીબોને બેઝિક પગાર વધતા નોન પ્રેક્ટિસ એલાઉન્સની બાબત હોય, તબીબોની એડહોક સેવા વિનિમિત કરવાની બાબત હોય, તબીબી શિક્ષકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવાની બાબત હોય, દંત અને આયુષ્ય શિક્ષકોને પણ લાભ આપવાની બાબત હોય, એમબીબીએસ કેરિયર તબીબોના પગાર ભથ્થાની બાબત હોય, આ મહત્વના તમામ બાબતો એ રાજ્ય સરકારની પેટા કમિટીએ એ અહેવાલ સુપરત કરીને તમામ મંત્રીશ્રીઓએ એ જ્યારે ડોક્ટરો, ગુજરાતના ડોક્ટરો એ ખાસ કરીને રાજ્યની જનતાની જ્યારે ચિંતા થતી હોય ત્યારે હંમેશા કોઈપણ સ્થિતિમાં એ લોકોની ચિંતા આરોગ્યની કરી છે ત્યારે એવા વખતે ડોક્ટરોની આ લાગણીઓ એ પેટા સબ કમિટીએ ધ્યાનમાં રાખીને એ તમામ નિર્ણયો એ બધાની સહી થઈને છેલ્લે નાણામંત્રીએ પણ એમાં સહી કરી છે. હું ને ઋષિભાઈ હમણાં જ સાથે અમે સાથે હતા અને ઋષિભાઈએ જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે ડોક્ટરોના પ્રશ્નો માટે અને તમામ પ્રશ્નો એ સફળતાપૂર્વક એમણે પૂર્ણ પણ કર્યા છે, એટલે મને એવું લાગે છે કે હવેના દિવસોમાં ડોક્ટરોની જે કાંઈ વ્યાજબી માગણીઓ હતી એ તમામ વ્યાજબી માગણીઓ એ રાજ્ય સરકારે સ્વીકારી છે, એટલે હવે કંઈ બાબતો એ
ડોક્ટરોને મારી વિનંતી છે કે એ કોઈ વિષય હવે રહેતા નથી. માનની ઋષિભાઈ એમની અનુકૂળતા એક બે દિવસની અંદર તમામ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે જે નિર્ણયો થયા છે એ નિર્ણયો એ એમને આપશે. પણ જે લાગણીઓ તે લાગણીઓ તમામ લાગણીઓ એ રાજ્ય સરકારે સ્વીકારી છે, મેં પણ જોઈ છે, અને માનની નાણામંત્રી છે, કમિટી છે, તેમાં નાણામંત્રીશ્રીએ પણ એમાં સાઈન કરીને પેટા સબ કમિટીનો અહેવાલ એ મંજૂર થી રાખવામાં આવ્યો છે. મને આપણા ડોક્ટર મિત્રો ઉપર ભરોસો છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર જે કાંઈ વાત કરે છે એ કોન્ક્રીટ વાત કરીને, ભૂતકાળની પણ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જ્યારે જ્યારે જે વાત કરી છે એ વાત પૂર્ણ કરી છે. મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આરોગ્યની બાબતોના જ્યારે ચિંતા હોય છે ત્યારે, અને રાજ્યની જનરલ સ્થિતિમાં પણ ડોક્ટરોએ હંમેશા રાજ્ય માટે અને રાજ્ય સરકારને સહકાર આપ્યો છે, ત્યારે મારી પણ વિનંતી છે કે હવે કોઈ પણ વિષય એ રહેતો નથી. માનની ઋષિભાઈ એ બધાને બોલે, ઘણી બેઠકો થઈ છે, એટલે ડોક્ટરોની જે બાબતો હતી મેં આપને પ્રશ્નો પણ કર્યા છે, એ તમામ પ્રશ્નો સહાનુભૂતિપૂર્વક એ પૂર્ણ કર્યા છે. હવે કોઈ વિષય ડોક્ટરોને પણ મારી વિનંતી છે કે કોઈ વિષય રહેતો નથી, આપણે ઋષિભાઈ બોલાવીને એ તમામ બાબતો વિગતવાર એ આપણી સમક્ષ મૂકી દેવાના છે, પણ તમામ પ્રશ્નો એ ઉકેલાઈ ગયા છે.